Good morning, Jai Krishna, Jai Sainath. હવે આજે આપણે ધોરણ 12ની જે છેલ્લી થિયરી છે એ થિયરી તરફ આપણે જવાનું છે. તો આજની થિયરીનું નામ છે નક્કર વિદ્યુત. જરા નીચે લખું, નક્કર વિદ્યુત બારી ગોળા, પણ કયો ગોળો? અવાહક ગોળા વડે ઉદભવતું વિદ્યુત છે. નક્કર વિદ્યુત ભારિત અવાહક ગોળા વડે ઉદભવતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સાંભળીનો મિત્ર, એક ખાસ વાત કહી દઉં, આપણે જો સુવાહક લઈએ ને વિદ્યુત બાર સપાટી પર અને અવાહક લઈએ ને તો વિદ્યુત બાર સમગ્ર ગોળા પર. સુવાહકમાં વિદ્યુત બાર સપાટી પર, અવાહકમાં વિદ્યુત બાર સમગ્ર સપાટી પર, સમગ્ર ગોળાની અંદર પડે છે. બંનેમાં ફરક છે અને એટલે જ થિયરીના જે બેઝિક કન્સેપ્ટમાં પણ ફરક પડે છે. તો સૌથી પહેલા આપણે ગોળો લઈશું અવાહક. અવાહક ગોળા પર Q જેટલો વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર સમગ્ર ગોળા પર વિતરિત છે. આ ગોળાનું કેન્દ્ર અને આ ત્રિજ્યા R. એટલે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ખ્યાલ આવી ગઈ. તો સૌ પ્રથમ આ ત્રિજ્યાનું અવાહક ગોળો લો. તેની ત્રિજ્યા આર છે. તેના પર ક્યુ જેટલો વિદ્યુત ભાર અને મિત્રો એની કદગનતા રો લઈએ તો ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો થાય? આપણે ગોળા પરનો વિદ્યુત ભાર શોધવું છે. આપણી જોડે એક સૂત્ર છે, કદ ઘનતા બરોબર ક્યુ ભાગ્યા ગોળો છે. ગોળાનું કદ લેવું હોય તો 4/3 πr³
તો નીકળાવો q બરાબર શું મળી 4 by 3 pi r cube into assembly gas. હવે આપણે એના બે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણે અંદરના વિસ્તારમાં વાત કરીએ તો અંદરના વિસ્તારમાં દાખલા તરીકે આ ગોળો છે, એના પર ગોળો ધન વિદ્યુત ભાર પથરાયેલો છે. આ જેટલો એની ત્રિજ્યા છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર બોલો બહારની તરફ જાય. તો આપણે ગાઉસિયન પુષ્પોલો અંદર દોરવું. આપણે જાણીએ છીએ જે વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ને એ વિસ્તારમાં આપણે શું દોરવું પડે, બોલો ગાઉસિયન પુષ્પ. ગાઉસિયન પુષ્પને આપણે અંદરના વિસ્તારમાં ડ્રો કરી દીધું અને એની ત્રિજ્યા કેટલી લઈએ, બોલો r. તો યાદ રાખો સૌ પ્રથમ સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ અંદરના વિસ્તારમાં દોરો અને શરત શું થશે, આર લેસ ધેન આર લેસ ધેન. ક્લિયર? ઓકે, હવે આપણે જાણીએ છીએ કે આનો જે સૂક્ષ્મ ખંડ છે એ આ દિશામાં, સમજી લેજો આ ગોળો છે ને એટલે ગાઉસિયન પૃષ્ઠ પણ એક ગોળો જ બનશે. ખ્યાલ આવે છે? આ ગોળો છે એટલે ગાઉસિયન પૃષ્ઠ પણ બોલો ગોળો બનશે, કારણ કે અંદર દ્રવ્ય હશે ને. અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ઈ અને ડી વચ્ચેનો ડીએ વચ્ચેનો ખૂણો કેટલો, તો આ ઈ છે તો ઈ અને ડીએ વચ્ચેનો થીટા બરોબર બોલો ઝીરો થાય. યસ ઓર નો? તો ફ્લક્સ ફાઇ બરોબર ઈ ઇન્ટીગ્રેશન ડીએ ઇન્ટુ કોસ ઝીરો, કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન. હવે આના વિશે આપણે થોડું સમજવું પડશે. ઇન્ટિગ્રેશન ડીએ શું છે? તો યાદ રાખો ઇન્ટિગ્રેશન ડીએ એટલે ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ગાઉસિયન પૃષ્ઠ છે એની વક્ર સપાટી એટલે આ થાય, ત્રિજ્યા કેટલી છે બોલો આ, તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય, બોલો 4 પાઈ આર સ્ક્વેર થાય. કઈ રીતે થાય વિચારો, આ સૂક્ષ્મ ખંડ, આ સૂક્ષ્મ ખંડ, હવે આ સૂક્ષ્મ ખંડ આપણે ભેગા કરીએ તો એનું ક્ષેત્રફળ બોલો 4 પાઈ આર સ્ક્વેર થાય. ફ્લક્સનું સૂત્ર શું મળે? ફ્લક્સ ફાઇ બરોબર ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. આ સમીકરણ નંબર 1. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. શું સૂત્ર છે? ફ્લક્સ ફાઈ બરોબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન ઝીરો.
હવે સિગ્મા ક્યુ કોણ? તો તમે જાણો છો સિગ્મા ક્યુ એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાગ. અહીં બંધ પૃષ્ઠ એટલે કયું પૃષ્ઠ? ગાઉસિયન પૃષ્ઠ. તો ગાઉસિયન પૃષ્ઠ તરીકે બોલો એ ગોળો લેવો પડે. તો આપણે શું લેવું પડે કે ગાઉસિયન પૃષ્ઠના ગોળા વડે ઘેરાયેલો બોલો વિદ્યુત ભાર લેવો પડે. ખ્યાલ આવે? એનો મતલબ એવો થયો કે સિગ્મા ક્યુ બરોબર શું? તો કે આર ત્રિજ્યાના ગાઉસિયન ના ગોળા વડે અથવા ગોળા પરનો વિદ્યુત ભાર. આ જે ગાઉસિયન પૃષ્ઠ છે, આ જે સરફેસ છે, આ ગાઉસિયન પૃષ્ઠ ઉપરનો જે વિદ્યુત ભાર છે ને, એ ગોળો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે. એટલા માટે મેં શું લખ્યું? સિગ્મા ક્યુ કોણ? તો કે આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠના ગોળા પરનું વિદ્યુત ભાર. હવે ગાઉસિયન પૃષ્ઠને જો ગોળા તરીકે લઈએ તો ગાઉસિયન પૃષ્ઠનું કદ કેટલું થાય? તો બોલો 4/3πr³ થાય. કારણ કે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી લીધી છે? સ્મોલ આર. તો ગાઉસિયન પૃષ્ઠ તમે જો લો છો એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શોધો માટે તમારે એનું કદ લેવું પડે. અને કદનું સૂત્ર શું? બોલો 4/3πr³. યસ ઓર નો? તો આપણે શું લખી શકીએ કે એકમ કદ દીઠ વિદ્યુત ભાર બરોબર રો. 4/3πr³ કદ દીઠ વિદ્યુત ભાર કેટલો? તો સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4/3πr³ ઇન્ટુ બોલો રો. સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4/3πr³ ઇન્ટુ રો. તો મિત્રો ફ્લક્સ કેટલું મળે? ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 4πr³ રો અપોન બોલો 3ε₀. આ સમીકરણ નંબર 2. હજુ આપણે અંદરના વિસ્તારની જ વાત કરીએ છીએ, હજુ આપણે બહારના વિસ્તારમાં ગયા નથી. મિત્રો સમીકરણ 1 બરોબર બોલો 2 લેતા તો શું મળે? E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 4πr³ રો અપોન બોલો 3ε₀. 4π ગયા, આર સ્ક્વેર અને આર પડી જાય. તો E બરોબર રો અપોન 3ε₀ ઇન્ટુ બોલો આર. ચલે છે એનો મતલબ એવો થયો કે અંદરના વિસ્તારમાં બોલો ઈ ચલે છે. હજુ આપણે ખાલી અંદરના વિસ્તારમાં શું થાય એ જોયું. હવે આપણે કયા વિસ્તારમાં જોવું છે? બહારના વિસ્તારમાં. આપ જરા એક વાર ધ્યાનથી જોઈ લો પછી આગળ જવાનું. હવે આપણે બહારના વિસ્તારમાં જોઈશું. તો બહારના વિસ્તાર
આગો ત્રિજ્યા બોલો આ આના પર બોલો આ ધન વિદ્યુત ભાગ આઉટવર્ડ ડિરેક્શનમાં બોલે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળે હવે આપણે શું કરવું પડે મિત્રો તમે સમજી ગયા છો આપણે આ ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠબળ બહાર દોરવું ફિર વહી રિપીટેશન દેખવે અને એરિયા વેક્ટર બોલો ડી આ દિશા વિદ્યુત આ દિશા થીટા બોલો ઝીરો મળે તો સૌ પ્રથમ આ ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ બહારની તરફ દોરો સ્મોલ આર ગ્રેટર ધેન બોલો કેપિટલ આર તમે સમજી શકો છો અહીં ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી એ કોસ ઝીરો પહેલું સૂત્ર લઈએ તો ફ્લક્સ ફાઈ બરોબર ઇન્ટિગ્રેશન ડી એ કોસ થીટા કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન ઇન્ટુ બોલ ઇન્ટિગ્રેશન ઓફ ડીએ થાય સોલ સૂત્ર ફ્લક્સ ફાઈ બરોબર ઇ આપણે જાણીએ છીએ આ કોણ થાય તો બોલો ફોર પાઇ આર સ્ક્વેર થાય તમે ત્યાંથી જોયું તો આ ફેક્ટર તો કોમન છે બીકોઝ વી નોટ ચેન્જ ધ રેડિયસ ઓફ ગાઉસિયન સરફેસ આપણે ગાઉસિયન સરફેસ ની ત્રિજ્યા બદલતા નહીં એટલે ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો બોલો ઈ ઇન્ટુ બોલો ફોર પાઈ આર સ્ક્વેર જ થાય ઓકે ધીસ ઇઝ યોર ઇક્વેશન નંબર મિત્રો હવે ગાઉસના નિયમ પરથી શું તો ફ્લક્સ ફાઈ બરોબર સિગ્મા ક્યુ અપોન બોલો એપ્સાયલોન ઝી તમે સમજો આ સિગ્મા ક્યુ છે અને કોણ તો કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત પાક સાહેબ આ ગોળો આખો જ બોલો ગાઉસિયન પૃષ્ઠની અંદર છે આ જે ગોળો છે અવાહક એ ગોળો આખો બોલો ગાઉસિયન પૃષ્ઠની અંદર છે અને ગોળો ગાઉસિયન પૃષ્ઠની અંદર હોવાને કારણે આપણે શું લખવું પડે તો સમગ્ર ગોળા પરનું વિદ્યુત ભાર એ જ બોલો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર થાય કે ના થાય ખ્યાલ આવે તમને એનો મતલબ સિગ્મા ક્યુ બરોબર કોણ તો આપણે સ્પેસિફાય કરીએ કે આ ત્રિજ્યાનો
વિદ્યુત બારી અવાહક ગોળો ગાઉસિયન પૃષ્ઠની અંદર છે માટે સમગ્ર ગોળા પરનો વિદ્યુત ભાર એચ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર થાય. અને મિત્રો ગોળા પર નવી કૃપા તો મેં તમને પહેલા શોધી નાખે છે કેટલો છે 4/3π/2. સમજાય કે નહીં તમે? તો સિગ્મા ક્યુબ બરોબર 4/3π/r³ ઇન્ટુ બોલો રો. તમે સમજી ગયા છો. તો ફ્લક્સ ફાઇ બરોબર 4π r³ રો અપોન 3ε₀. સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 બરોબર 2 લેતા E into 4π r² is equal to 4π r³ rho upon 3ε₀. દીકરાઓ 4π ઉડી જાય એટલે E બરોબર rho r³ upon 3ε₀ into 1 upon r². તમે તો સૂત્ર આવી ગયું. E બરોબર ચલે છે 1 upon r² જોઈ લો આપણી થિયરી પૂરી થઈ ગઈ. ચેપ્ટરની થિયરીઓ પણ મોટા ભાગે પૂરી થઈ ગઈ. કદાચ કોઈ એકાદ થિયરી રહી ગઈ હોય મે બી, પણ જે આપણી એક્ઝામિનેશનને અનુલક્ષીની જે મૂળભૂત થિયરીઓ છે જે પૂછી શકાય એવી છે એ કઈ થાય જોઈ લો, પછી એનો સારાંશ લો, પછી આગળ જુઓ. ચલો મિત્રો હવે થોડુંક એને અનુલક્ષીને નોલેજ આપી દો. જો અંદરના વિસ્તારમાં ઈ ચલ્યા બહારના વિસ્તારમાં ઈ ચલે 1/r² મિત્રો. ઈ વિરુદ્ધ આર નો આલેખ દોરીએ. તો આ ઈ આ આર અહીં શું સ્ટ્રીટ લાઈન મળશે કે અંદરનો વિસ્તાર, અને અંદરના વિસ્તારમાં ઈ ચલે છે આ, બહારના વિસ્તારમાં આવું.
બહારના વિસ્તાર ઈ ચલે વન અપોન અસ્કાર આવો આલે અને ઓલો અને એલો અને બીલો અને આર બરોબર આલો તો આ સપાટી પાસે આ બને તો ઓથી એનો જે ઢાળ હશે ને એ અચળ હશે સમજે અને એથી વિનો જે ઢાળ હશે ને એ ઋણ હશે ખ્યાલ આવે છે તો મિત્ર આપણે ઘણી બધી બાબતો જોઈ તમે જો દિલથી વિચારો હું આખું ફોકસ કરી દઉં તમારી સામે બિંદુવત વિદ્યુતભારની વાત કરીએ તો ઈ ચલે વન અપોન આર સ્ક્વેર ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે વન અપોન આર ક્યુબ અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે વન અપોન આર અનંત વિસ્તારના સમતલીય પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે આર ઇઝ ટુ ઝીરો દરેકના આલેખ આવડવા જોઈએ મિત્રો પાતળી ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદર ઈ બરોબર ઝીરો અને બહાર ઈ ચલે વન અપોન આર સ્ક્વેર સાંભળી લો જેવું કવચ નું આવે ને એવું સુવાત નું પણ અને નક્કર અવાહક ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદર લેવા જઈએ તો ઈ ચલે છે આર અને બહાર લેવા જઈએ ઈ ચલે વન અપોન આર સ્ક્વેર આ સાથે આપણા ચેપ્ટરની આ પૂર્ણાહુતિ થાય છે આવતીકાલે દાખલા ગણીશું ત્યારબાદ ચેપ્ટર બે ની શરૂઆત કરીશું એક જાહેરાત કરવી છે ફરી એક વાર કરી દઉં કે હું નીટ લેવા માંગુ છું નીટ સેશન ફ્રીમાં મળે છે જરા લઈ લો મિત્રો કોઈ શિક્ષકની વાતમાં આવીને એવું ના માનો ક્યાં માણસ કાંઈ નહીં કરી શકે આવતીકાલે 10 વાગે ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 12 નું નીટ ઓનલાઈન લેવાનું છે તો જેને જોડાવવું હોય તે
8200 ફાઇનાન્સ 626 પર સાંજે 7 વાગ્યા સુધી માં મને જણાવે. ચાલો આવી ગયા. આજનું કામ એ પૂરું થાય છે. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.